હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર એટલે કે સ્ટેટ કે જેમનું પ્રશ્ન બેંક પાંચ જાન્યુઆરી એટલે કે તારીખ ઓગણીસ એક બે હજાર ત્રેવીસના રોજ પેપર લેવાનું છે તો એમનું આપણે અહીં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન લઈશું તો આ રીતે આમાંથી તમારું પ્રશ્ન પેપર તૈયાર થશે તો મિત્રો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ તો આપણને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે આવનારી પરીક્ષા માટે તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવી જેથી કરીને તમને ધોરણ અગિયારની નોટિફિકેશન મળી શકે તો સાચો વિકલ્પ પસંદ કરો એમાં પહેલું એનસીઆરની કિંમત નીચેના પૈકી કોની બરાબર હોય છે તો મિત્રો જવાબ આવશે સી આપણે ખાલી જવાબનો ઓપ્શન બોલતા જશું બરાબર એક સમૂહમાં હોય તો બંને સમૂહમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કેટલા પ્રકારે થઈ શકે છે એમ પ્લસ એન એક્સ પ્લસ એ કાઉસ એક્સ પ્લસ એની એન માઇનસ ઘાતના વિતરણમાં કુલ કેટલા પદ હોય છે તો જવાબ આવશે મિત્રો સોરી કેટલા વિતરણનું અંતિમ છેલ્લું પદ તમારે જણાવવાનું છે તો એની એનઘાત હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એવી પણ કમેન્ટ હતી કે સર દ્વિતીય પરીક્ષાનું પ્લીઝ તમે અમને કંઈક આઈ એમ પેપર આપો જે હમણાં ટૂંક સમયમાં શરૂ થવાની છે તો મિત્રો તમારે કોઈ ચિંતા કરવાની છે નહીં એમના દરેક વિષયના ત્રણ ત્રણ પેપરો એટલે કે કુલ વીસથી પણ વધુ પ્રશ્નપત્રો એ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે આપેલા છે બરાબર કે જેની પીડીએફ તમને ક્યાંથી મળી જશે એપ્લિકેશનમાંથી મળી જશે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બરાબર એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી વગેરે મિત્રોને તમે જાણ કરી શકો છો ન ખ્યાલ આવે તો ગૂગલ પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન તમારે લખવાનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાની સ્ટાન્ડર્ડ ઇલેવનમાં જવાનું ત્યાંથી તમને સ્ટડી મટીરિયલ પણ મળી જશે અને આ પ્રશ્ન બેંક પણ મળી જશે એટલે કે આ પ્રશ્નપત્રનો પેપર સેટ મળી જશે ધોરણ નવ અગિયાર માટે દ્વિતીય પરીક્ષાનો પેપર સેટ છે અને દસ અને બાર માટે ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ પેપરના સોલ્યુશન છે જે લગભગ બજારમાં ક્યાંય મળતા નથી એટલે ખાસ તમારા ભાઈ બહેનને મિત્રોને ક્લાસના વિદ્યાર્થી મિત્રોને જાણ કરવી પ્રાચલન અને આ ગણક અનુક્રમે કોના કોના લક્ષણ છે સમશિષ્ટ અને નિદર્શના એક સમશિષ્ટમાંથી પસંદ કરેલ નિદર્શમાં નીચેનામાંથી સાનો સમાવેશ થાય છે સમશિષ્ટના કેટલાક એકમો જો સમશિષ્ટમાં છુપા આવર્તન હોય તો કઈ નિદર્શન પદ્ધતિ પર તેની અસર સૌથી વધુ થાય છે તો પદિક નિદર્શન ત્યાર પછી નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો સરળ યાદચ્છિક નિદર્શનમાં સમશિષ્ટના બધા જ એકમોને નિદર્શનમાં પસંદ થવાની સમાન તક હોય છે કોઈ એક મોલમાં પ્રવેશતા દરેક વાહનની સલામતી કારણોસર થતી ચકાસણી નીચેના પૈકી સાનું ઉદાહરણ છે સમશિષ્ટ તપાસ ત્યાર પછી છે વિધય એફ ઓફ a થી બી માટેના વિસ્તાર માટેના નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો વિધાન એ એફ ઓફ એ બરાબર ગણની અંદર એફ માનાંકમાં એક્સ એક્સ બિલોંગ્સ ટુ એ જી જેમ એક્સ થી વાય સુધી હોય તો એક્સ બરાબર ગણમાં માઇનસ એક્સ જીરો વાય બરાબર બે ચાર જી ઓફ એક્સ બરાબર ચાર માઇનસ ટુ એક્સ આ પરથી જણાવો કે નીચેના પૈકી કયું વિધાન સાચું છે તો જીને વિધેય ના કહી શકાય બીજી વસ્તુ મિત્રો તમને હજી કોઈ પણ વિષયમાં ડાઉટ છે તો એના વિડીયો ચેનલના પ્લેલિસ્ટમાં કે શાળા મિત્ર નામની ગુજરાતી એપ્લિકેશનમાં આપેલા છે ધોરણ ત્રણથી બાર સુધીના છે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી વગેરે વિદ્યાર્થી મિત્રોને તમે જાણ કરી શકો છો શેર કરી શકો છો બીજું કે તમારે આ પીડીએફ જોતી હોય કે જે આવનારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થાય તો એ પીડીએફ તમને એપ્લિકેશનમાં ફ્રીમાં મળી જશે ત્રણ લીટીવાળા આઈકોનને ટીક કરવાનું એટલે એમાં ફ્રી સ્ટડી મટીરિયલ નામનું ઓપ્શન આવશે જો એ તમે જોઈ શકો છો અહીંયા આ રીતનું તો ત્યાંથી તમને આ પ્રશ્ન બેંક મળી જશે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી મિત્રોને જાણ કરી શકશો ત્યાર પછી છે તેરમું બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે નીચેના પૈકી કઈ શરત પર્યાપ્ત છે એ અને બી બંને વિધેયોના પ્રદેશ સમાન હોવા જોઈએ બંને વિધેયોના વિસ્તાર સમાન હોવા જોઈએ એફ ઓફ એથી બી માટે ગણ એની પ્રત્યેક કિંમત માટે ગણ બીમાં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય અચળ વિધેય એફ જેમ જેડથી ગણમાં ઝીરો એન અને એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્ર એક્સ બિલોંગ્સ ટુ જેડ ગણમાં જીરો એ કયા પ્રકારનું વિધેય છે ત્યાર પછી આપણે મિત્રો વિભાગ બીની અંદર જઈએ એક એક ગુણના પ્રશ્નો છે બરાબર તો એમાં લખ્યું છે એન સી ટુ બરાબર પંદર હોય તો એની કિંમત કેટલી થશે તો એન સી ટુ બરાબર પંદર હોય તો એની એનની કિંમત થશે છ બીજું જો એનસી એક્સ બરાબર એનસી વાય હોય તો એક્સ અને વાયના સંબંધના બે વિકલ્પો તમારે લખવાના છે તો એક્સ પ્લસ વાય બરાબર એન અથવા તો એક્સ બરાબર વાય થાય જો એનસી ફોર બરાબર એનસી સિક્સ હોય તો એનની કિંમત શોધો તો એની કિંમત દસ થશે એક્સ પ્લસ એની એન ખાતના વિસ્તરણનું વ્યાપક પદ તમારે લખવાનું છે તો મિત્રો એનું વ્યાપક પદ થશે આર પ્લસ એકમું પદ છે તો ટી આર પ્લસ વન બરાબર એન સી આર એક્સ એન માઇનસ વન

તો સમશિષ્ટના એકમોમાં વધુ પ્રમાણમાં ચલન હોય એટલે કે સમશિષ્ટના એકમો ભિન્ન લક્ષણ વાળા હોય તો તેવી સમશિષ્ટ કહે છે પુરવણી રહિત નિદર્શન એટલે શું તો જો સમશિષ્ટમાં એક પછી એક એકમની પસંદગી કરવામાં આવે અને અગાઉ પસંદ થયેલ એકમ પછીના એકમની પસંદગી પહેલા પાછો મૂકવામાં ન આવે તો તેને પુરવણી રહિત યાદચિત નિદર્શન કહે છે ત્યાર પછી છે સમશિષ્ટના પ્રાચલની વ્યાખ્યા આપો તો સમશિષ્ટના એકમોની માહિતી પરથી મળતા સંખ્યાત્મક પરિણામોના આધારે મેળવેલા વિવિધ માપોને સમશિષ્ટના પ્રાચલો કહેવામાં આવે છે ત્યાર પછી નાશ્વત નિદર્શનનું ઉદાહરણ આપો તો પહેલું આપણે ઉદાહરણ લઈ શકાય ઇલેક્ટ્રિક બલ્બ કે ટ્યુબલાઇટનું ઉત્પાદન કરતી કંપની દ્વારા તેના આયુષ્યના કલાકોની તપાસ કોઈ વ્યક્તિના બ્લડ ગ્રુપની જાણકારી માટે ડોક્ટર દ્વારા થતી લોહીની તપાસ મોટરસાયકલ કે કારનું ઉત્પાદન કરતી કંપની દ્વારા તેના આયુષ્યના સરેરાશ કિલોમીટરની તપાસ સૌથી વધુ પ્રચલિત યાદચ્છિક સંખ્યાનું કોષ્ટક કયું છે તો યાદચ્છિક સંખ્યાના કોષ્ટકો પૈકી સૌથી વધુ પ્રચલિત પ્રોફેસર એલ એચ સી ટીપેટના કોષ્ટકો છે ત્યાર પછી અગિયારમો સવાલ એક એક વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો તો એફ જેમ એથી બી માટે જો એ જો એ વન बराबर ए टू तेमज नॉट इक्वल ए वन ए टू to टू ए जो एफ ए वन बराबर एफ ए टू थाय तो विधेय एक, -एक विधेय કહેવાય બરાબર અગિયારમા નો જવાબ મિત્રો આ રીતે થશે બારમા નો જવાબ આપણે લઈએ અચળ વિધેયની સાંકેતિક વ્યાખ્યા આપો તો બારમા નો જવાબ મિત્રો સાઈડમાં લખી નાખીએ આપણે એફ જેમ એ થી બી માટે જો પ્રદેશ ગણ એ ના પ્રત્યેક ઘટક માટે સહ પ્રદેશ ગણ બી માં ફક્ત એક જ પ્રતિબિંબ મળતું હોય તો વિધેય એફ ને અચળ વિધેય કહેવાય ત્યાર પછી વિધેય એફ જેમ જેડ થી એન એફ ઓફ ટી બરાબર ટી સ્કવેર પ્લસ વન હોય તો ટી બિલોંગ્સ ટુ જેડ છે તો એફ નો પ્રકારને કી કરો તો મિત્રો તેરમાની અંદર આવશે જવાબ તમારો એક વિધેય કારણ કે પાંચ બે એક પાંચ એક કિંમત મળશે એટલા માટે બે ભિન્ન કિંમતોના પ્રતિબિંબો સમાન મળે છે એટલા માટે વિધેય વ્યાખ્યાયિત થવા માટે નીચેની જરૂરી શરતો જણાવો તો વિધેય વ્યાખ્યાયિત થવા માટેની શરત આ પ્રમાણે છે કે પ્રદેશ ગણ એ અને સહપ્રદેશ ગણ બી ખાલી ન હોય તેવા અરિક્ત બે ભિન્નગણ હોવા જોઈએ અને છેલ્લો વાસ્તવિક ચલનું વિધેય વ્યાખ્યાયિત કરો તો એફ જેમ એથી બી માટે એ ઉપગણ બી આર હોય તો વિધેય એફને વાસ્તવિક ચલનું વિધેય કહે ટૂંકમાં જે વિધેયનું પ્રદેશ ગણ અને સ પ્રદેશ ગણ એ વાસ્તવિક સંખ્યા ગણ આર કે તેના કોઈ પણ ઉપગણ હોય તો તેવા વાસ્તવિક વિધેય મળી જશે આપણે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશનમાંથી કેશનમાંથી બરાબર તો બાકીના પ્રશ્નોનું સોલ્યુશન તમે ત્યાંથી મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને વગેરેની જાણ કરી શકશો બીજી વસ્તુ તમે વોટ્સએપ ટેલિગ્રામ ફેસબુક ઇન્સ્ટાગ્રામની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ત્યાં તમે જોઈન્ટ થઈ શકો તો તમને આવી અવનવી માહિતી છે સરળતાથી પ્રાપ્ત થતી રહે તો તમામ વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત